સો હેલો નમસ્કાર દોસ્તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડિયોમાં આપણે ફરી મળી ગયા છીએ અને આજે આપણે એકતાલીસથી પચાસ સુધીના પ્રશ્નો વિકલ્પો જોવાના છીએ દોસ્તો આગલા વિડીયોમાં આપણે એકસોને ચાલીસ જેટલા પ્રશ્નો કવર કરી લીધા વિકલ્પો મોસ્ટ આઈએમપી કવર કરી લીધા દોસ્તો અને હવે આજે આપણે ફરીથી દસ પ્રશ્નો મોસ્ટ આઈએમપી વિકલ્પો આપણે જોવાના છીએ જવાબો સાથે ફ્રેન્ડ્સ તો વનરક્ષકની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા અને પૂછાશે એવા પ્રશ્નો આપણે વિકલ્પો જોવાના છીએ દોસ્તો તો દોસ્તો હજુ સુધી તમે આપણા પરિવાર સાથે ફોર પી એજ્યુકેશન સાથે જોડાયા ન હોય તો જોડાવા માટે દોસ્તો જે નીચે વિડીયો તમે જોઈ રહ્યા છો આ વિડીયોની નીચે જે સબસ્ક્રાઈબરવાળું બટન છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દોસ્તો સબસ્ક્રાઈબ લખાઈ જશે ત્યારબાદ દોસ્તો બે લાયકન આવશે તેને પ્રેસ કરી દેજો જેથી દોસ્તો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય દોસ્તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ ન બગાડતા તો દોસ્તો સૌપ્રથમ પહેલો વિકલ્પ જોઈએ આપણે કે એકતા વન કયા જિલ્લામાં આવેલું છે ફ્રેન્ડ્સ કે એકતા વન છે એકતા વન એ કયા જિલ્લામાં આવેલું છે અહીંયા ઓપ્શન આપેલા છે એ રાજકોટ બી વડોદરા સી ગાંધીનગર અને ડી સુરત કયા કયા ઓપ્શન આપેલા છે તમે વિડીયો પોઝ કરીને એકવાર કોમેન્ટમાં જવાબ લખી શકો છો અને ચેક કરી શકો છો કે મારો જવાબ સાચો પડ્યો કે ખોટો તો અહીંયા જોઈએ આપણે એ રાજકોટ બી વડોદરા સી ગાંધીનગર અને ડી સુરત તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવશે શું આવશે ડી આવશે સુરત આવશે ફ્રેન્ડ્સ બરાબર કે સાચો જવાબ સુરત આવશે કે જે એકતા છે એ સુરત જિલ્લામાં આવેલું છે ફ્રેન્ડ્સ કયા જિલ્લામાં સુરત જિલ્લામાં આવેલું છે અને હવે આપણે બીજો જોઈએ એકસો ને બેતાલીસમાં ગુજરાતનું જે સત્તરમું એવું વીરાંજલિ વન કયા જિલ્લામાં આવેલું છે કે ગુજરાતનું સત્તરમું એવું વિરાંજલિ વન કયા જિલ્લામાં આવેલું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે ઓપ્શન જોઈએ એ બનાસકાંઠા બી સાબરકાંઠા સી મહીસાગર અને ડી ખેડા બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર કે ખેડા તો સાચું ઓપ્શન અહીંયા આપશે ફ્રેન્ડ્સ કે બી આવશે શું આવશે બી કે સાબરકાંઠામાં ફ્રેન્ડ્સ કયું વન આવેલું છે સાબરકાંઠામાં વીરાંજલિવ વન આવેલું છે ફ્રેન્ડ્સ અને હવે આગળ જોઈએ આપણે એકસોને તેતાલીસ કે ઊંચાઈ જમીન વરસાદ તાપ જે તાપમાનની વિવિધતાના એકતાના આધારે કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે કે જે તાપમાન અને વરસાદની જમીનને આધારે વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે એ ત્રણ બી ચાર સી પાંચ અને ડી છ તો સાચો જવાબ આવશે અહીંયા પાંચ બરાબર ફ્રેન્ડ્સ બરાબર પાંચ જે વિભાગમાં છે એ વનસ્પતિને વહેંચવામાં આવેલી છે જમીન વ તાપમાન વરસાદ અને ઊંચાઈના જે આધારે બરાબર એકસો ને ચુમ્માલીસ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે કયો કટિબંધ ઉષ્ણકટિબંધ વરસાદી જંગલોમાં બરાબર એ રબર બી રોજવુડ સી મેહોગની અને ડી આપેલા તમામ તો સાચો જવાબ અહીંયા ફ્રેન્ડ્સ બધા જ આવશે શું આવશે જવાબ ઓપ્શન આવશે ડી આપેલા તમામ આવશે ફ્રેન્ડ્સ બરાબર કે જે આ ઓપ્શન ડી આવશે એટલે કે બધા આવશે આમાં કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા વૃક્ષો આ બધા વૃક્ષો આવશે રબર રોઝવુડ મે આપેલા તમામ ઓપ્શન એટલે અહીંયા તમને જે આગળ જે સી એક બી એ સી અને ત્રણેય જવાબમાં આવશે બરાબર પણ તમારા પરીક્ષામાં ડી ડીને આવવાનું બરાબર આ ત્રણે ત્રણ સિલેક્ટ નહીં કરવાનું ડી એકલો સિલેક્ટ કરવાનો છે ફ્રેન્ડ્સ બરાબર હવે એકસો ને કયા જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી કે કયા જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી જ નથી એટલે પાનખરતા જ નથી એવી ઋતુ પાનખર જેવી કોઈ ઋતુ આપણને જોવા મળતી નથી એવો કયા જંગ જે જંગલો છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને સી ખરાવ ને જંગલો બરાબર ઉષ્ણ ઉષ્ણ કટિબંધીય જંગલો તો સાચો ઓપ્શન આવશે ફ્રેન્ડ્સ એ આવશે 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 એ અહીંયા ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં પાનખરી જેવી કોઈ ઋતુ હોતી નથી બરાબર હવે એકસો ને આપણે જોઈએ આગળ કે જે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે ફ્રેન્ડ્સ તો અહીં આપણે જોઈએ એ ચંદન બી સાગ સીવાસ અને ડી આપેલા તમામ તો આનો ઓપ્શન આવશે ફ્રેન્ડ્સ ડી આવશે શું આવશે ડી આપેલ તમામ આવશે ફ્રેન્ડ્સ બરાબર આપેલ તમામ એટલે આગળના જે ઓપ્શન છે આ બધા વૃક્ષો એ ત્રણે ત્રણ વૃક્ષો જે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં આવશે પણ તમારે એક્ઝામમાં ડી સિલેક્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ શું ડી સિલેક્ટ કરવાનું છે બરાબર તો તમે સાચા પડશો બાકી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા વૃક્ષો તો આ ચંદન સાગ વાસ આ ત્રણે ત્રણ જે વૃક્ષો આવી જાય પણ પરીક્ષામાં તમારે ડી ઓપ્શન સિલેક્ટ કરવાનું છે આપેલા તમામ એમ લખી રહ્યું તો ઓપ્શન જે આપેલા તમામ છે એ સિલેક્ટ કરવાનું છે બરાબર હવે જે એકસો સુમતાલીસ કે ખજૂર બોરડી બાવળ થોર ખીજડો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે કે જે ખજૂર બોરડી બાવળ થોર કયા પ્રકારના જે જંગલોમાં આ વૃક્ષો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો બી ભરતીના જંગલો સી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કે આમાંથી કયામાં આપણને આ જે વૃક્ષો છે એ કયા જંગલમાં જોવા મળે છે તો સાચો ઓપ્શન આવશે ફ્રેન્ડ્સ અહીંયા એ આવશે શું એ આવશે કટિબંધીય કાંટાળા જંગલોમાં આજે ખજૂર બોરડી બાવળથોર આ બધા વૃક્ષો આપણને જોવા મળે છે ઉષ્ણ જે કાંટાળા જંગલોમાં બરાબર હવે એકસો અડતાલીસ સુંદરી અને ચેરના વૃક્ષો કયા જંગલોમાં જોવા મળે છે સુંદરી અને ચેરના વૃક્ષો કયા જંગલોમાં આપણને જોવા મળે છે ફ્રેન્ડ્સ એ ભરતીના જંગલો દીવષ્ને કટિબંધીય વરસાદી જંગલો સી ઉષ્ને કટિબંધીય જંગલો અહીંયા જવાબ આવશે એ આવશે ફ્રેન્ડ શું આવશે એ આવશે કે ભરતીના જંગલોમાં ભરતીના જંગલોનું બીજું નામ મેઘ્રુવ આવે ફ્રેન્ડ્સ બરાબર કે મેઘ્રુવના જંગલમાં સુંદરી અને ચેરના વૃક્ષો આપણને જોવા મળે છે એકસો ને પણ પચાસ જે આપણી આસપાસનું જે આવરણ છે એટલે શું ફ્રેન્ડ્સ કે આપણી આસપાસનું જે આવરણ છે એને શું કહેવાય એ જીવસૃષ્ટિ બી પર્યાવરણ સી વનસૃષ્ટિ અને ડી એક પણ નહીં આપેલામાં એક પણ નહીં તો સાચો જવાબ અહીંયા ફ્રેન્ડ્સ આવશે શું આવશે બી આવશે શું આપણી આસપાસને શું કહેવાય પર્યાવરણ કહેવાય ફ્રેન્ડ્સ બરાબર જે આપણી આસપાસ બધું આવેલું છે અને આપણે પર્યાવરણ કહીએ છીએ બરાબર હવે એકસો ને પચાસ આપણી જે આસપાસની કેવી સ્થિતિને પર્યાવરણ કહે છે કે આપણી આસપાસની કેવી સ્થિતિને પર્યાવરણ કહેવાય ભૌગોલિક સ્થિતિ કુદરતી સ્થિતિ કે કૃત્રિમ સ્થિતિ તો સાચો જવાબ અહીંયા આવશે ફ્રેન્ડ્સ ભૌગોલિક સ્થિતિ આવે શું આવે જે ભૌગોલિક સ્થિતિ આવશે ઓપ્શન એ આવશે ફ્રેન્ડ્સ બરાબર કે ભૌગોલિક સ્થિતિને આપણે જે પર્યાવરણ કહીએ છીએ ફ્રેન્ડ્સ બરાબર ફ્રેન્ડ્સ આ આપણે જે બધા પ્રશ્નો જોયા દસે દસ તમારે ફ્રેન્ડ્સ વિડીયો જોઈ લેવાનું છે પૂરું એકવાર ખબર ન પડે તો ફરીવાર વિડીયો જોવાનો છે જેથી તમને બધા જ જે પ્રશ્નોને ખબર પડી જાય ફ્રેન્ડ્સ બરાબર તો ફ્રેન્ડ્સ આપણે ફરીથી રિવિઝન કરી લઈએ એકવાર કે એકતા વન કયા જિલ્લામાં આવેલું છે એકતા વન સુરત જિલ્લામાં આવેલું છે ગુજરાતનું સત્તરમું જે એવું વીરાંજલી વન કયા જિલ્લામાં આવેલું છે તો સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાનના આધારે જે કુદરતી વનસ્પતિને કેટલા વિભાગમાં પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે આપેલા તમામ આવે એટલે કે આગળના બધા અરબર રોજવુડ અને મેહુગની આ બધા વૃક્ષો પણ તમારે પરીક્ષામાં લખવાનું છે સી સોરી ડી લખવાનું છે કયા જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી કે પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં બરાબર ઉષ્ણકટિબંધીય જે ખરાબ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે આપેલો તમામ ઓપ્શન આવશે એટલે કે ચંદન શાક વાસ આ બધા આવશે બરાબર ખજૂર બોરડી બાવળ થોર ખીજડો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે એટલે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં જોવા મળે છે બાવળની કાંટાવાળ હોય ને એટલે કાંટાળા જંગલોમાં જોવા મળે સુંદરી અને ચેરના વૃક્ષો કયા જંગલોમાં આપણને જોવા મળે છે તે ભરતીના મેંગ્રુવના જંગલોમાં જોવા મળે છે જે આપણી આસપાસનું જે આવરણ એટલે શું શું કહેવાય ફ્રેન્ડ્સ સિમ્પલ અને સાદો જવાબ છે સાદો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ પર્યાવરણ કહેવાય હવે જે આ પર્યાવરણને આપણે જે સ્થિતિની કઈ સ્થિતિને આપણે પર્યાવરણ કહીએ છીએ તો ભૌગોલિક સ્થિતિની જે ભૌગોલિક સ્થિતિ કહેવાય એને આપણે પર્યાવરણ કહીએ છીએ તો ફ્રેન્ડ્સ આ નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલ્યા ભૂલતા સોરી દોસ્તો ન ભૂલતા તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ